નમસ્કાર મિત્રો, કૃષિ ચિંતન ચેનલમાં બધાવા બધો સમાજ સેવાથી આત્મરક્ષણ, જેવી રીતે નાનામાં નાના અણુઓ મળીને આ વિશ્વની ઉત્પત્તિ થઈ છે, એવી જ રીતે અનેક વ્યક્તિઓના મળવાથી આ સમાજ બન્યો છે. એક એક કરીને સમાજમાંથી બધી વ્યક્તિઓ છૂટી પાડી દેવામાં આવે તો ના રહે સમાજ કે સંસાર. તેથી આવો આપણે બધા પોતપોતાના અલગ અસ્તિત્વની ચિંતા છોડીને, સ્વાર્થ અને અહંકાર છોડીને, પોતાના સદગુણો દ્વારા સાથે મળીને સમાજની સુંદર સૃષ્ટિનું સર્જન કરીએ. મનુષ્ય સેવા માટે જ પેદા થયો છે. હું તમારી સેવા કરું, તમે બીજાની અને મારી સેવા કરો. આ જ રીતે આપણા બધાના કામ સુંદર અને સુવ્યવસ્થિત રીતે અને યોગ્ય સમયે પર થતા રહેશે અને રાગ દ્વેષ રૂપી તુતુમેમે વાળી ખરાબ રીતથી બચી જઈશું. એવી ખરાબ રીતથી આપણું મન બગડે છે અને બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, આપણું ચિત્ત ચલિત થાય છે અને વ્યર્થ અહંકાર પેદા થાય છે. મહેમાન ગતિ કે સત્કાર કરતી વખતે અંદરથી જે સેવા ભાવની છલકે છે, એવી જ નિર્મળ નિર્દોષ તથા પરમાર્થની નિષ્કળંક અને પવિત્ર ભાવના હૃદયમાં પેદા થાય છે. સેવા એ બહુ ઊંચી વસ્તુ છે. સેવામાં મજૂરીનો ભાવ નથી કે નથી વેપારનો. એટલે સેવા કરતી વખતે મનુષ્ય મુખ્ય ફરજ છે. પરદેશીઓના ભાવ કદાચ અલગ હશે, પણ ભારત સંસ્કૃતિ તો એ જ સંસ્કાર આપે છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. માનવતાની સેવા કરવાથી જ આપણું રક્ષણ થાય છે. સેવા કરવાનો સદગુણથી માણસમાં નમ્રતા, દયા, ક્ષમા જેવા ગુણો વિકસે છે અને આત્માની ઉન્નતિ થાય છે. અખંડ જ્યોતિ મેં 1949 પેજ નંબર 29 ગાયત્રી શક્તિપીઠ જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે.